કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન, એમાં જોઈશું પાઠ 27. અગાઉના વિડીયોઝમાં આપણે પાઠ 26 સુધી ભણી ગયા, હવે આપણે આજે ભણીશું પાઠ 27. શું છે પાઠ 27? 4 4 નામ લખો. દરેક પ્રશ્ન આપ્યા હશે, તમને એવું જરૂર નથી અહીં લખેલી નામ લખવા, તમને આવડતા હોય એ 4 4 નામ લખી શકાય, પણ સવાલને લખતા હોવા જોઈએ. તો ચલો જોઈએ નીચે આપેલાના 4 4 નામ લખો. પહેલું એક ઉદાહરણ આપ્યું છે, ગુજરાતના બંદરો કયા છે? કંડલા, ઓખા, મુદ્રા અને મેળાવત, એમ 4 છે. તો એના સિવાય બીજા આવતા હોય છે બંદરો, એ પણ લખી શકાય. ચલો બીજો સવાલ જોઈએ, વીર ક્રાંતિકારીઓ, આપણા ભારતના વીર ક્રાંતિકારીઓ કોણ કોણ હતા? મેં તો એ લખ્યું છે શહીદ ભગતસિંહ, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ અને પ્રફુલ્લ ચાકી. આ બધા વીર ક્રાંતિકારીઓ છે. આગળનો પ્રશ્ન જોઈએ, સુથારના ઉજારો, સુથાર સેના વડે કામ કરે છે? તે શું છે? કરવત, રંધો, ફરસી અને હથોડી. કરવત, રંધો, ફરસી અને હથોડી આ બધા સુથારના ઓજારો છે. આગળ જોઈએ ભારતના રાજ્યો, ભારતના તો ઘણા બધા રાજ્યો છે, મેં તો મને જે આવડે એમ લખ્યા છે, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, દિલ્હી, જે રાજ્ય લખવા હોય તે લખી શકાય છે. 4 રાજ્ય લખવાના પરીક્ષા દરમિયાન પૂછાય ત્યારે. હવે જોઈએ આગળનો પ્રશ્ન 5, ગુજરાતના હવા ખાવાના સ્થળો, આપણે જોયું હતું ને પાઠ 5માં કયા કયા મેં અહીંયા લખ્યા છે, ડુમ્મસ, તિથલ, અહેમદપુર, માંડવી અને સાપુતારા. તમને જે આવડતા હોય એ લખી શકાય છે, પણ હવા ખાવાના સ્થળો લખવાના, બીજા લખવાના નહીં. આગળનો પ્રશ્ન 6, સંદેશા વ્યવહારના સાધનો, સંદેશા વ્યવહાર એટલે કે આપણો સગા સંબંધીને આપણે સંદેશો મોકલવો હોય, કંઈ સારા માઠા સમાચાર મોકલવા હોય તે કયા છે? મોબાઈલ ફોન, ટેલિવિઝન, કમ્પ્યુટર, સમાચાર પત્ર. આપણે જોઈએ છીએ ને આમાં મોબાઈલ ફોનમાં સારા માઠા સમાચારો, ટેલિવિઝનમાં, કમ્પ્યુટરમાં, સમાચાર પત્રમાં વાંચીએ છીએ. આ બધા આપણને દુનિયા અને દેશની લગતા સમાચારો આપે છે. આગળ છે ગુજરાતના હવાઈ મથકો, જ્યાં વિમાનો ઉતરતા હોય છે, જતા હોય છે, વિમાનોની અવર જવતવાળા સ્થળો, તો એમાં કયા કયા, જેમ આપણે બસ સ્ટોપ કહીએ છીએ ને એમ હવાઈ મથકો, તો ગુજરાતમાં કયા કયા આવેલા છે? અમદાવાદમાં છે, રાજકોટમાં છે, સુરતમાં છે અને ભાવનગરમાં. આગળનું જોઈએ, ઉપયોગી સાધનો, યંત્રો, આપણા ઉપયોગમાં આવતા હોય, ખૂબ જ વપરાતા હોય એવા ગેસ લાઇટર, ગેસ સળગાવવા માટે કેલ્ક્યુલેટર, નાના મોટી ગણતરી, સરવાળા બાદબાકીની ગણતરીઓ કરવા માટે ઝેરોક્સ મશીન, લખાણની નકલ કરવા માટે અને થર્મોમીટર, શરીરનું તાપમાન માપવા માટે થાય છે. આ આપણા જ્યારે આપણા જીવન જરૂરી ઉપયોગી સાધનો અને યંત્રો છે. આગળનો સવાલ જોઈએ, સવાલ નંબર 9, શું કહ્યું છે? રમતોના સાધનો, આ તો દરેકને આવડતા જ હોય, જે લખવું એ લખી શકે. મેં તો એ લખ્યું છે બેટ, રેકેટ, ફૂટબોલ, વોલીબોલ, સાપ સીડી, ચેસ, લુડો, તમને જે આવડતા હોય એ લખી શકાય છે. ભારતના સંગીતકારો, ભારતમાં કયા કયા સંગીતકાર થઈ ગયા તે લખવાના છે. પંડિત રવિશંકર, પંડિત શિવકુમાર શર્મા, જાકીર હુસેન, ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન. પંડિત રવિશંકર, પંડિત શિવકુમાર શર્મા, જાકીર હુસેન અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન આ બધા શું હતા? ભારતના પ્રખ્યાત સંગીતકારો. હવે જોઈએ શસ્ત્રો, જેનાથી યુદ્ધ થાય તે, નંબર 11, એમાં જોઈએ તીર, કામઠું, ભાલો, બંદૂક, રિવોલ્વર આ બધા શસ્ત્રો છે, સામા માણસ દુશ્મન સામે આપણે યુદ્ધ એટલે કે લડાઈ કરી શકીએ, તો શસ્ત્રોના 4 નામ લખેલ છે. આગળ જોઈએ 12 નંબર, ગુજરાતના કવિઓ, ગુજરાતમાં કયા કયા કવિઓ થઈ ગયા તે, ઉમાશંકર જોશી, ઝવેરચંદ મેઘાણી, સુંદરમ અને નાનહાલાલ. ઉમાશંકર જોશી, ઝવેરચંદ મેઘાણી, સુંદરમ અને નાનહાલાલ આ બધા કોણ હતા? ગુજરાતના પ્રખ્યાત કવિઓ, જેમણે ગુજરાત માટે કવિતાઓ એટલે કે ગુજરાતી વિષયમાં કવિતાઓ લખી છે સરસ સરસ. નંબર 13,
ભારતની નામાંકિત મહિલાઓ, આપણે અગાઉ પાઠ જોયો હતો ને, એ નામાંકિત મહિલાઓ કે ભારત માટે તેમણે કંઈ સારું કામ કર્યું હોય તો જ તેમનું નામ એટલે કે તેમને ખ્યાતિ મળે. રાણી લક્ષ્મીબાઈ, ઇન્દિરા ગાંધી, પીટી ઉષા, સરોજની નાયડુ, પછી બીજા આપેલા હતા ને જે આવડે તે ચાર લખવાના. આગળનું જોઈએ અમદાવાદમાં જોવાલાયક સ્થળો. ચલો હવે અમદાવાદમાં તો ઘણા જોવાલાયક સ્થળો છે, તમે બધા જોયા હશે તો સાબરમતી આશ્રમ, કાંકરિયા તળાવ એટલે કે પ્રાણીબાગ, કાંકરિયા તળાવ પ્રાણીબાગ, ભઠ્ઠીસિંહના દીરા, સાયન્સ સિટી ગુજરાત અને તેનો પરિચયમાં આપણે જોયા હતા ને ઘણા બધા, તો તમને જે આવડે તે પણ લખી શકો છો. સવાલ નંબર 15, ગુજરાતના ઐતિહાસિક સ્મારકો એટલે કે ઇતિહાસને લગતા સ્મારકો અને સ્થાપત્ય જે અગાઉ કેટલાય વર્ષો પહેલાં બનેલું હોય. રાણીની વાવ ક્યાં આવી છે? પાટણમાં. રુદ્ર મહાલય સિદ્ધપુરમાં. સૂર્ય મંદિર મોઢેરા. સીધી સૈયદની જાળી અમદાવાદ. કયા છે? રાણીની વાવ પાટણ. રાણીની વાવ પાટણ, રુદ્ર મહાલય સિદ્ધપુર, સૂર્ય મંદિર મોઢેરા, સીધી સૈયદની જાળી અમદાવાદ. આ બધા ક્યાં આવેલા છે? ગુજરાતના ઐતિહાસિક ઇતિહાસને લગતા સ્મારકો છે. હવે જોઈએ મસાલા, શાકભાજીના મસાલા. નંબર 16, લવિંગ, તજ, હિંગ, જીરું, મરચા, હળદર, એલચી એ બધા પણ લખી શકાય. લવિંગ, તજ, હિંગ અને જીરું, તમને જે મસાલા આવતા હોય એ તમે મસાલા લખી શકો છો. મસાલા સિવાય જે પ્રશ્ન પૂછાયો હોય એ પ્રશ્ન સિવાય બીજું લખશો બીજા તો ખોટું પડી જાય. ભલે ચાર કીધા હોય, તમને બીજા પણ આવડતા હોય એ પણ લખી શકો છો, પણ એને લખતા હોવા જોઈએ. અહીં મસાલા કીધું છે તો મસાલામાં તમે જુવાર, ચોખા, બાજરી લખો તો ખોટું પડી જાય, પણ લવિંગ, તજની જગ્યાએ રાઈ, હળદર, મરચું એ લખી શકો તો પણ લખાય છે. તો આ રીતે તમને આવડતા હોય એ રીતે પણ લખાય, અને મેં લખ્યું છે એ પણ લખાય. તો અહીંયા પાઠ આપણો પૂરો થાય છે. તો આપણે આનું હોમવર્ક મેળવી લઈએ. તો હોમવર્કમાં લખીશું પાઠ 27. અગાઉ આપણે 26 પાઠ સુધી પૂરું કર્યું હોમવર્ક, હવે લખીશું પાઠ 27. ચાર ચાર નામ, ચાર ચાર નામ, પછી પ્રશ્નનું હેડિંગ મારીશું. 1, 2 આ રીતે જ આપણે એ લખીશું. કેટલા? 1 થી તે આપણે 16 પ્રશ્નોના જવાબ સરસ સુંદર અક્ષરે સામાન્ય જ્ઞાનના વિષયની ચોપડામાં લખીશું. રોજ હોમવર્ક પૂરું કરતા રહેશો વિદ્યાર્થી મિત્રો, તો તમારે તમારા વિષયનું હોમવર્ક પણ પૂરું થશે, તે વિષયનું જ્ઞાન પણ મળશે, જે આપણને પરીક્ષા દરમિયાન ખૂબ મદદરૂપ થશે. લખેલ હશે તો વાંચવામાં પણ મદદરૂપ થશે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.